જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આપ નેતા રાધિકા રાઠવાને છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રમુખની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે તેની આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી મહિલા નેતા અને વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠક પર સૌથી વધુ મત મેળવનાર એટલે કે આમ આદમી પાર્ટીના જે ત્રણ ઉમેદવાર હતા તેમાં સૌથી વધારે મત મેળવનાર એવા રાધિકા રાઠવા અને સાથે પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાને માત આપનાર એવા રાધિકા રાઠવાને આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા સંગઠનની જવાબદારી સુપ્રત કરી છે રાષ્ટ્રીય સંગઠન મંત્રી આપ ગુજરાતના પ્રભારી ડૉક્ટર સંદીપ પાઠક અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં દસમા ક્રમાંકે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખના નામે રાધિકા રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે રાધિકા રાઠવાને સંગઠનની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે રાધિકા રાઠવા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અમરસિંહ રાઠવાની પુત્રી છે કે જેઓ કોંગ્રેસમાં હતા પ્રદેશમાં પણ તેમણે કોંગ્રેસમાં જવાબદારી નિભાવી હતી કવાટ તાલુકા પંચાયતમાં પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા પરંતુ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી પૂર્વે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીએ તેમને પાવી જેતપુર બેઠક ઉપરથી ઉમેદવાર ઘોષિત કર્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો પૈકી સૌથી સારું પ્રદર્શન રાધિકા રાઠવાએ બતાવ્યું હતું સૌથી વધુ મત તેમણે મેળવ્યા હતા આગામી સ્થાનિક સ્વરાજ્યની અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી ફરી હરકતમાં આવી છે સંગઠનમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે મેદાન મારવા માટે આમ આદમી પાર્ટીએ ફરી કમર કસી છે અને તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે રાધિકા રાઠવાની નિમણૂક કરવામાં આવી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો